નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શો માં આપનું સ્વાગત છે। ગામડાઓમાં લોકો વારંવાર મેણા ટોણા મારતા રહે છે, પરંતુ કેટલીક વાર લોકો વાતને દિલ પર લઈ લે છે અને તેને પૂર્ણ કરવા માટે બધું જ કરવા માટે તૈયાર થઈ જાય છે। ત્યારે આવી જ એક ઘટના રાજસ્થાનમાં જોવા મળી છે, જેમાં રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે ગામના ચોપાલમાં એક વ્યક્તિને કેટલાક લોકો દ્વારા મેણા મારવામાં આવ્યા હતા કે ગામનો રસ્તો ખૂબ જ ખરાબ છે, તો શું તમે તમારા પુત્રની જાન હેલિકોપ્ટરથી લઈ જશો। તો તે વ્યક્તિએ તેને મનમાં લઈ લીધું અને પુત્રના લગ્ન માટે રૂપિયા 6 લાખમાં હેલિકોપ્ટર બુક કરાવ્યું। અને એટલું જ નહીં, વ્યક્તિઓ માટે માત્ર હેલિકોપ્ટર જ નહીં પરંતુ તેની સાથે લક્ઝરી કાર પણ બુક કરાવી હતી। તો ચાલો તમને આ વ્યક્તિ કોણ છે તે જણાવી દઈએ, તેમજ શું છે સમગ્ર મામલો। તો મીડિયા અહેવાલનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે આ વ્યક્તિની ઓળખ રાધેશ્યામ તરીકે થઈ છે, તે રાજસ્થાનના કરૌલી જિલ્લાના વતની છે। અને આમાં બન્યું એવું હતું કે તેના પુત્રના લગ્ન ભરતપુર જિલ્લામાં પ્રેમ ગામની છોકરી ખુશ્બુ સાથે નક્કી થયા હતા। જોકે મોટાભાગે લોકો ગામમાં જ ચોપાલ લઈને બેસી જતા હતા અને અહીંયા લોકો પોતાના સુખ દુઃખની વાતો કરતા હતા, તેમજ દેશ દુનિયાની ચર્ચા કરતા હતા। અને એવી જ રીતે રાધેશ્યામ પણ ગામની ચોપાલમાં બેઠા હતા ને ત્યારે એક વ્યક્તિએ રાધેશ્યામના છોકરાના લગ્નનો મામલો ઉઠાવ્યો અને પૂછ્યું કે રાધેશ્યામ, હવે તારા છોકરાના લગ્ન નક્કી થઈ ગયા છે, પરંતુ ગામના રસ્તા ખૂબ જ ખરાબ છે, તો શું તું તારા દીકરાની જાન હેલિકોપ્ટરથી લઈ જઈશ। અને બસ આ જ વાત રાધેશ્યામના હૃદયને સ્પર્શી ગઈ અને રાધેશ્યામે નક્કી કર્યું કે તેના પુત્રની જાન હવે હેલિકોપ્ટરથી જ જશે, પછી ભલેને તેના માટે ગમે તેટલો રૂપિયા પૈસા ખર્ચવા પડે। જેના બાદમાં રાધેશ્યામ પોતાના પુત્ર માટે 6 લાખ રૂપિયામાં હેલિકોપ્ટર બુક કરાવ્યું, તેમજ સાથે જ વ્યક્તિએ લક્ઝરી કાર પણ બુક કરાવી હતી। આ સાથે જો વધુમાં તમને જણાવી દઈએ તો અહેવાલ અનુસાર સામે આવ્યું છે કે રાધેશ્યામ સૈનીને એક છોકરી અને એક છોકરો છે, અને છોકરી પહેલેથી જ પરિણીત છે અને તેમના છોકરાના લગ્ન શનિવારે હતા અને તે કરોલીથી હેલિકોપ્ટર દ્વારા ભરતપુર પહોંચ્યા હતા અને હેલિકોપ્ટરમાં બેસીને કન્યાને કરોલી લઈ આવ્યા હતા। અને ત્યારે આના વિશે રાધેશ્યામે કહ્યું કે જ્યારે હેલિકોપ્ટર ગામમાં લેન્ડ થયું ત્યારે ત્યાંના દર્શકોમાં જોવા માટે ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી અને ભીડ એટલી મોટી હતી કે તેને કાબૂમાં લેવા માટે પોલીસને પણ બોલાવી પડી હતી। ત્યારે એમાં પણ એવું પણ જાણવા મળી રહ્યું છે કે દુલ્હન ખુશ્બુના પિતા દિનેશ સૈની ખૂબ જ ગરીબ છે, પરંતુ જ્યારે તેમની દીકરીના લગ્નની જાન હેલિકોપ્ટરથી આવી ત્યારે તેમની ખુશીનો કોઈ જ પાર રહ્યો ન હતો અને હાલ ભરતપુર અને કરોલીમાં આ લગ્ન ચર્ચાનો વિષય બન્યો છે। બીજી ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।